એસ વેબ ચેનલ પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ વિશ્વની સૌથી કઠિન પ્રવેશ પરીક્ષા ગાઓ કાઓ ભારતમાં નીટ અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા વિવાદમાં સપડાઈ છે પંદરસો જેટલા વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક મળ્યા છે તે બહાર આવ્યું અને જેના લીધે અન્ય વિદ્યાર્થીઓએ પરીક્ષા નવેસરથી લેવાની માંગ કરી છે ભારતમાં જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ હવે શંકાના દાયરામાં આવી ગઈ છે પારદર્શકતાના પ્રશ્નો તેમાં ઉઠી રહ્યા છે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્ન પેપર પણ અમેરિકા બ્રિટન કે ચીનની જેવી નવી પેઢીના ભાવિના પડકારો સંદર્ભમાં તૈયાર થાય તેવા નથી હોતા આજે આપણે એવા જ એક વિશ્વની સૌથી કઠિન ગાઓ કાઓ કે જે ચીન દ્વારા લેવાય છે તેના વિશે વાત કરીશું ચીનની વધુ એવી તાકાત પણ જાણી લો કે વિશ્વની સૌથી મોટી જ નહીં પણ સૌથી અઘરી પ્રવેશ પ્રક્રિયા પણ ચીનના નામે જ છે અને તેનું નામ છે ગાઓ કાઓ ચીની ભાષામાં નેશનલ હાયર એજ્યુકેશન એક્ઝામ એવો અર્થ થાય છે ભારતમાં ત્રેવીસ લાખ વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસતા હોય છે ત્યારે તેની સામે ગાઓકાઓમાં ગયા અઠવાડિયે અભૂતપૂર્વ રીતે ચીને એક કરોડ ચોત્રીસ લાખ વિદ્યાર્થીઓની બે દિવસની પરીક્ષા પાર પાડી એટલું જ નહીં પણ પરિણામ પણ નજીકના ભવિષ્યમાં જાહેર થશે ચીનની આ પરીક્ષા વિશ્વની સૌથી મોટી અને સૌથી કઠિન પ્રવેશ પરીક્ષા મનાય છે ચીનનું સાહિત્ય ગણિત અંગ્રેજી ભૌતિક વિજ્ઞાન રસાયણશાસ્ત્ર રાજકારણ અને ઇતિહાસના મૂળભૂત પ્રકરણો ચીનની આ તમામ પ્રકરણો ચીનના તમામ વિદ્યાર્થીઓને જાણવા જરૂરી હોય છે આથી જ કોઈપણ વિદ્યાશાખાનું પાયાનું જ્ઞાન પ્રત્યેક વિદ્યાર્થીઓ માટે જરૂરી હોય છે ચીનમાં બસ આ એક જ પ્રવેશ પ્રક્રિયા છે તમને જાણીને નવાઈ લાગશે કે બે દિવસ દસ દસ કલાકની પરીક્ષા અને સાતસો પચાસ માર્ક પરીક્ષામાંથી છસો પચાસ માર્ક મેરિટમાં લિસ્ટ માટે લાવવાના હોય છે આટલી મોટી પરીક્ષા તમામ સેન્ટરો સીસીટીવી કેમેરાથી સજવે છે ચીનની સેના પણ પરીક્ષામાં સાંગો પાંગ ઉતરે છે અને તેને ફરજ તરીકે પાર પાડે છે આ પરીક્ષા પાસ કરવા વિદ્યાર્થીઓ છેલ્લા બે ત્રણ વર્ષ અગાઉથી જ રોજના બાર કલાકનો અભ્યાસ કરતા હોય છે શિક્ષકો કહે છે કે આ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે જંગમાં ઉતરવા સમાન છે જે કારકિર્દી ઘડે છે વિદ્યાર્થીઓનો મનોબળ વધારવા યુદ્ધ ગીતો પણ અહીંયા ગવાતા હોય છે છે ચીનમાં કાયદો પ્રવર્તે કે કે આ પરીક્ષામાં કરનાર તેમાં સામેલ થઈ કોઈ કાનૂની પ્રક્રિયા વગર અડચણ કરનારને સાત વર્ષ જેલ ભેગો કરવામાં આવે છે ચીનની ત્રણ હજાર યુનિવર્સિટીઓમાં પ્રવેશનું મેરિટ લિસ્ટ બહાર પડે છે પચાસ થી સાહીઠ ટકા પરિણામ આવે એટલે કે દર વર્ષે પચાસ લાખ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે ચીનનો નાગરિક ગમે ત્યારે અને ઈચ્છે એટલી વખત પ્રવેશ પરીક્ષા આપી શકે છે આને કારણે પચાસ વર્ષની વયના પણ લોકો પરીક્ષાર્થી હોય છે ચીનમાં અવારનવાર મહત્તમ ભાગમાં આપણા બિહાર અને આસામ જેવા પ્રચંડ પૂર અને ભારે વરસાદ પડતો હોય છે ચીનની સરકાર પરીક્ષાના દિવસે આવો કુદરતી પડકાર સર્જાય તો પરીક્ષા મોકૂફ રાખતી નથી પણ હજારો બોટો ફેરીઓ ઉતારે છે વિદ્યાર્થીઓને ખબર જ હોય કે તે વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ તેમને પરીક્ષા આપવી પડશે વિદ્યાર્થીઓ માટે જાહેર અને ખાનગી બસો વાહનોને હુકમ ફરમાવી દેવામાં આવે કે તેઓ જરૂર પડે વિદ્યાર્થીઓને મફતમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે શાળાઓ કોલેજો સરકારી સંસ્થાઓ બોર્ડિંગો હોસ્ટેલો પણ યાદી વિદ્યાર્થીઓને આપવામાં આવે જેથી તેમને રાત્રિ રોકાણ ક્યાં કરવાની વ્યવસ્થા કરવી તે પણ તેમને જાણવા થાય તેમની શિક્ષણ વિભાગ દિવસો પહેલા ઓનલાઈન આ દરેક વસ્તુ મૂકી દે છે કોઈ સંસ્થા કે વાહન વિદ્યાર્થીને વ્યવસ્થા ન કરે તો વિદ્યાર્થીને નંબર અપાય છે અને તેના પર ફરિયાદ કરવાની હોય છે ટ્રાફિક પોલીસ પરીક્ષાના બંને દિવસો સવારના છ વાગ્યાથી ફરજ પર હાજર થઈ જાય છે ચીનમાં બધા જ જીપિંગ જીપિંગ સરકારથી ડરે છે પોતે રાષ્ટ્રીય ચેનલ પર વિદ્યાર્થીઓને રાષ્ટ્રજોગ સંદેશો આપતા હોય છે પરીક્ષા એ માત્ર પરીક્ષા નથી પણ દેશને વિશ્વમાં મોખરે લઈ જવા માટેનો અવસર છે તેવો સંદેશો તેઓ આપે છે ચીનની પ્રવેશ પરીક્ષાનું ધ્યેય આગળ જતા વિદ્યાર્થીઓ ગૂગલની પરીક્ષામાં પૂછાયેલા તેવા અતિ પેચીદા અને મગજનું દહી કરી નાખે તેવા પ્રશ્નો માટે તૈયાર થાય તે પ્રકારનું છે આથી જ ગાહોકાઓ એ વિશ્વની સૌથી પડકારજનક પરીક્ષા મનાય છે હેતુલક્ષી સિવાય થિયરી સેક્શન ચીન અને જીપિંગનું વિશ્વ માટેનું સ્વપ્ન ચીનની સંસ્કૃતિનું ગૌરવ સાઉથ ચાઇના અને પડકારો ચાઈના વન બેલ્ટ વન રોડ કોરિડોર વર્તમાન વિશ્વના યુદ્ધો અને ચીનની ભૂમિકા પશ્ચિમ દેશોના પ્રતિબંધાત્મક પગલા સામેનો ઉપયોગ ચીન અને જીઓ પોલિટિક્સ જેવા વિષયો પર નિબંધો પૂછવામાં આવતા હોય છે ઓબ્જેક્ટિવ પરીક્ષા પણ ભારે ભેજાબાજ હોય છે આ પરીક્ષાની મહત્તા ચીનના અને વિશ્વના સેલિબ્રિટી પણ જાણે છે તેથી જ જેક માં હોય કે ડેવિડ બેકમ હોય સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે છે ચીનમાં ઉત્સવ જેવો માહોલ હોય છે વાલીઓ ચીનમાં સુકનવંતતા મનાતા લાલ રંગના કપડાં પહેરી અને હાથમાં શુભ મનાતા સૂર્યમુખીનું ફૂલ લઈને પરીક્ષા બહાર ઊભા હોય છે બે કરોડથી વધુ સૂર્યમુખી ફૂલનું વેચાણ દેશવ્યાપી થતું હોય છે અમેરિકામાં આમ તો સેટ અને બ્રિટનમાં ટાયર વન પરીક્ષા ગ્રેજ્યુએશન માટે માન્ય છે પણ ગાવોકાઓનું સ્તર એટલું ઊંચું મનાય છે કે વિદેશની ઘણી રેન્ક યુનિવર્સિટી આ પરીક્ષાના પરિણામના આધારે ચીનના વિદ્યાર્થીઓને સીધો જ પ્રવેશ આપે છે તો દર્શક જોયું ને કે ચીનની ગાવોકાઓ પ્રવેશ પરીક્ષા એ સૌથી કઠિન વિશ્વની પરીક્ષા છે તો આવી જ પરીક્ષાઓ આપણા ભારતમાં પણ થાય અને પરીક્ષાઓ માટેની શંકાઓ દૂર થાય એ આપણે જોવું જ રહ્યું દર્શક મિત્રો હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર